આ 9 દિવસ એટલા મજાના જવા જોઈએ, એટલા મજાના. મારું ચાલે ને તો હું તમને દુકાને બંધ કરાવી દઉં. શું જરૂર છે આ 9 દિવસ? પર્યુષણ એ શુદ્ધિના દિવસો છે, નવપદ એ સાધનાના દિવસો છે. નવરાત્રીમાં પણ લોકો સાધના કરતા હોય છે. જો અત્યારનું યંગસ્ટર કોની સાધના કરે છે એ મારે વાત નથી કરવી, પણ રિયલમાં જઈને તરો પણ નવપદના દિવસોમાં નવરાત્રીની અંદર વિશિષ્ટ સાધના કરતા હોય છે. અને આપણે પણ આ નવપદના દિવસોમાં અર્યમથી લગાવીને તપની સાધના કરવાની છે. એટલે મેં કાલે કીધું, તું ધ્યાન કરો, અર્યંતનું ધ્યાન કરો, સિદ્ધનું ધ્યાન કરો. પણ ધ્યાન ધરવા માટે તમારી પાસે મટીરિયલ તો જોઈએ કે નહીં? આ મટીરિયલ મારે તમને પ્રવચનમાં આપવું છે. આજે સિદ્ધ પદ છે, સિદ્ધના ગુણ કેટલા છે? 8. આ રિટેલ વાળા 8 બોલે છે, હોલસેલમાં કેટલા? સિદ્ધના ગુણ કેટલા? હા, અનંતા છે, અનંત ગુણના સ્વામી છે. છતાં આચારાંગ સૂત્રમાં 31 ગુણ સિદ્ધના બતાવ્યા છે. અને એકદમ સામાન્યથી પૂછો તો સિદ્ધના 8 ગુણ છે. 8 ગુણના સ્વામી બનેલા સિદ્ધાત્મા જેણે જેણે સિદ્ધિ તપ કર્યો ને એને સિદ્ધપદની આરાધના કરી છે. અને એ સિદ્ધપદની આરાધના એને 8 કર્મનો ક્ષય કરાવી, નિર્જરા કરાવીને છેક મુક્તિ સુધી પહોંચાડી શકે. કદાચ તમારાથી સિદ્ધપદની આરાધના સિદ્ધિ તપથી નથી થઈ તો કાંઈ નહીં, આંબેલ કરવા દ્વારા પણ કરી શકો છો. ભાઈ આજે આંબેલ ભાઈઓ આમ હપ્તે હપ્તે ઊંચી નહીં કરો, ફટાક કહીને કરો. બહુ સરસ કાકા આવ્યા, મને કે મારા સાહેબ 6 વર્ષ પછી કાલે પહેલું આંબેલ કર્યું અને તમે કીધું એટલે આજે બીજું કરું છું. બહુ સરસ, આ જ રીતના 99 કરજો. જો એક વાત સમજી રાખજો, કુછ પાના હૈ તો કુછ ખોના પડેગા. તુમારે પાસ પાના નહીં હૈ, તુમારે પાસ બહાના હૈ. બાઉસી કઈ કરો, સુબે મેં જાણું પડે ઓફિસ મેં, અને ભૂકા નહીં રહેવાતું, પછી દિમાગ કોમ નહીં કરતું, માટે ખાણું પડે. આ બધા બહાના જ. નવપદની આરાધના જેને કરવી હોય ને એને બધા બહાનાને બાજુ પર મૂકવા પડે. એક જગ્યાએ અંગ્રેજીમાં સરસ લખ્યું છે, સક્સેસિસ એન્ડ એક્સક્યુઝિસ ડુ નોટ ટેલ ટુ ઇચ અધર. સક્સેસિસ એન્ડ એક્સક્યુઝિસ ડુ નોટ ટેલ ટુ ઇચ અધર. સફળતા અને બહાના બે ક્યારે એકબીજાની સાથે વાત કરતા. જેને સફળતા જોઈએ છે એને બહાનાને બાજુ પર મૂકવા પડે, અને જેને દરેક વાતે બાના 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 જ કરવા છે એને સફળતાને ભૂલી જવાનું હોય. દુનિયામાં જેટલા પણ મહાપુરુષો થયા છે ને એમણે બાના આગળ નતા કર્યા. બાના જોઈએ તો એમને પણ મળી શકતા હતા. બધા જ બાના બાજુ પર મૂકી અને એ લોકો આગળ વધ્યા, સફળતા સુધી પહોંચી શક્યા. નવપદના 9 દિવસમાં તમને પણ ઘણી તકલીફો, ઘણા વિઘ્નો આવવાના છે. આ બધા બાનાને બાજુ પર મૂકશો ને 9મા દિવસે તમને પણ નવપદજીના નવ આંબેલની સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે.